इंडियन मेडिकल एसोसिएशन गुजरात द्वारा आईसीयू ना फायर एनओसी ना सरकारश्री ना नवा नियमों ने लेने उग्र विरोध प्रदर्शन करवानुं नक्की करायुं छे, जेना भागरूपे आजे गोंडलनी तमाम खानगी हॉस्पिटल ना तबीबो हड़ताल पर उतरी गया छे। ओपीडी तेमज इमरजेंसी सहितनी सेवाओ पण बंद राखवामां आवी छे। ग्राउंड फ्लोर पर तबीबो द्वारा उग्र विरोध करवामां आव्यो हतो अने तबीबो द्वारा प्रांत अधिकारीश्रीने रजूआत साथे एक आवेदनपत्र आपवामां आव्युं हतुं। त्यारे મહત્વનું છે કે દર્દીઓને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં જવાનું રહેશે। આજરોજ 22/7/2022 રોજ ગુજરાત રાજ્યની પ્રાઇવેટ પ્રેક્ટિસ કરતા સર્વે તબીબી મિત્રોએ પોતાની હોસ્પિટલો આજે બંધ રાખવામાં આવેલી છે, જેનું કારણ છે કે ગુજરાતની માનનીય હાઈકોર્ટે ગુજરાત સરકારને આદેશ આપેલો છે 30/6/2022 રોજ કે ગુજરાતની તમામ હોસ્પિટલોમાં આઈસીયુ જે બીજા ત્રીજા કે ચોથા માળે રાખવામાં આવેલું છે તે શિફ્ટ કરી અને ગ્રાઉન્ડ ફ્લોરમાં રાખવામાં આવે, તેમજ તેમાં કોઈ પણ પ્રકારનું કાચની વિન્ડો કે કંઈ ના રાખવાની તેવી ધારદાર રજૂઆત કરેલી છે। અને ગુજરાતની બધી જ હોસ્પિટલોને તાત્કાલિક ધોરણે સરકારે નોટિસ આપેલી છે અને તાત્કાલિક ધોરણે બીજા ત્રીજા ચોથા માળેથી આઈસીયુ નીચે રાખવાની રજૂઆત કરેલી છે સરકારે। તો અમે બધા જ પ્રતિનિધિઓ ગુજરાત ગોંડલ બ્રાન્ચ તેમજ સમગ્ર ગુજરાતના ડૉક્ટરો આજે સંપૂર્ણપણે હડતાળ રાખેલી છે, તેમાં કોઈ પણ પ્રકારની ઓપીડી સારવાર કે ઇમરજન્સી સારવાર આજે આપવામાં આવેલી નથી, જેથી અમે આ વિરોધ કરીએ છીએ સરકારને રજૂઆત કરીએ છીએ કે આ જે કાયદો છે ગુજરાત સરકારે કે જે કોર્ટે જે ગુજરાત સરકારને આદેશ આપેલો છે તેનો અમે વિરોધ કરીએ છીએ અને કાયદાને અમે વખોડીએ છીએ। ગોંડલની આજે લગભગ 25-30 બધી પ્રાઇવેટ તેમજ સંસ્થાની હોસ્પિટલો બંધ છે અને સમગ્ર ગુજરાતની બધી જ હોસ્પિટલો આજે બંધ છે।